ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય. આનો લય અદ્ભુત છે, મજા પડશે. ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય ને ઉડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું કણકણ થઈને ગોરજમાં વિખરાય. સાવ અચાનક કાબર ટોળું ડાળ ઉપરથી ઉડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું. સાવ અચાનક કાબર ટોળું ડાળ ઉપરથી ઉડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું. વડલાના લીલા પાન વચાળે લાલ ચટક આકાશ થઈને લાલ પાંદડું ફૂટ્યું. ધૂળની ડમરી ચડતા એમાં ચક્કર ચક્કર ફરતા મારા શૈશવના કણ પાદરમાં ઘુમરાય. ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય. અને હવે પછીની પ્રસ્તુતિ પણ આપણા ગુજરાતી કવિતા જગતના શ્રેષ્ઠ કવિઓમાંના એક કવિ શ્રી રાજેન્દ્ર શાહની, સંગીત કિરણ સંપટનું છે અને આદરણીય શ્રી કૌમુદીબેનની રચના છે. એમણે એમના કંઠે ગવાયેલી છે. અત્યારે ઉપજ્ઞા પંડ્યા પાસેથી સાંભળી. ઓ